લેસન નંબર થર્ટીન ભારત રત્ન ડૉક્ટર આંબેડકર આગળના વિડીયોમાં પાર્ટ ટુમાં આપણે અહીં સુધી લેસન જોયું હતું કે બાબા સાહેબે સામાજિક દૂષણ દૂર કરવા માટે એમણે મુકનાયક નામનું પાક્ષિક શરૂ કર્યું અને એમને જ અસ્પૃશ્યતાનો પણ જે કડવો અનુભવ થયો એ પણ આપણે આગળ જોયું અને એમની બહિષ્કૃત હિતકારની સભા એ સંસ્થાની સ્થાપના કરી અને એ દ્વારા સમાજ ઉત્કર્ષના અનેક કાર્યો કરવા લાગ્યા અને સ્ત્રીઓની સ્થિતિ કે જે દયનીય હતી તો એમના માટે અનેક વારસાહક સ્ત્રીને શિક્ષણ મેળવવાનો સત્તા સ્થાને પહોંચવાનો વિવાહ વિચ્છેદનો પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃલગ્નનો અધિકાર પણ સ્ત્રીઓને બાબા સાહેબે અપાવ્યો આગળનું આપણે હવે જોઈશું પેજ નંબર સેવન્ટી એટ પર કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓને ફીમાં છૂટ અપાવી હવે કાયદાઓ તો એમને ઘડ્યા સ્ત્રીઓ માટે પણ સાથે સાથે કે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે સ્ત્રીઓ ભણવામાં અને શિક્ષણમાં આગળ વધે એવી શુભ નિષ્ઠા એટલે કે શુભ આશયથી સારા આશયથી પ્રેરાઈ એમની વિદ્યાર્થીઓને ફીમાં છૂટ અપાવી છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગા અપાવી નિધિ એકત્ર કરીને નિધિ એટલે કે ફાળો ફાળો એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી એટલું જ નહીં સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર બાબા સાહેબ જ હતા તો સ્ત્રીઓના ઉત્થાન માટે કેટલું કાર્ય બાબા સાહેબે કરેલું છે કે સ્ત્રીઓને માનપૂર્વક એ સમાજમાં રહી શકે કાયદામાં પણ એમને કાયદાની સાથે સ્ત્રી શિક્ષણ પણ મેળવી શકે આ માટે એમને ફીમાં છૂટ અપાવી એમને માટે છાત્રાલયો બંધાવ્યા ભોજનની પણ વ્યવસ્થા કરાવી અને મતદાનનો પણ અધિકાર મેળવનાર બાબા સાહેબ જ હતા ડૉક્ટર સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા આઝાદીના જંગમાં પણ તેમની મહત્વની ભૂમિકા હતી મહાત્મા ગાંધી સાથે પણ એમને કાર્ય કરેલું એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર સાહેબને સંપૂર્ણ આદર હતો ડૉક્ટર સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા ઝંઘતા ખરી આઝાદી તો આર્થિક સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દૃઢપણે માનતા વિચારપુરુષ પુરુષ બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો એ બાબા સાહેબ આંબેડકર દેશભક્ત પણ હતા આઝાદીના જંગમાં પણ એમની મહત્વની ભૂમિકા રહી છે ગાંધીજી સાથે પણ થોડા મતભેદો એમને રહેતા પરંતુ છતાં પણ બાપુ પ્રત્યે એમને સંપૂર્ણ આદર હતો અને બાબા સાહેબ કેવળ આઝાદી નહોતા માંગ ઝંઘતા પણ એમના અર્થમાં ખરી આઝાદી કઈ છે કે દરેક વ્યક્તિ આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે આત્મનિર્ભર બને કે બીજા ઉપર આધાર ન રાખે પોતાની રીતે જ આર્થિક ને સામાજિક અને શૈક્ષણિક રીતે આત્મનિર્ભર બને ત્યારે જ ખરી આઝાદી કહેવાય એવું બાબા સાહેબ દ્રઢપણે માનતા અને વિચાર પુરુષ ડૉક્ટર સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ કોનો હતો તો બુદ્ધ કબીર અને જ્યોતિબા ફૂલેનો બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબે મુકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત જનતા પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે જેમાં ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ મુખ્ય છે તો કયા કયા સમાચાર પત્રો કે મુકનાયક તો એમને પાક્ષિક શરૂ કરેલું જ હતું એના સિવાય પણ બહિષ્કૃત ભારત જનતા અને પ્રબુદ્ધ ભારત આ સમાચાર પત્રો અને એમના પુસ્તકો અંગ્રેજીમાં પણ પ્રસિદ્ધ થયા તો એમાં કયા બે અહીં આપેલા છે ધ પ્રોબ્લેમ ઓફ રૂપી રૂપી અને બુધ એન્ડ હિઝ ધમ તો આ બે પુસ્તકો છે આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર ડૉક્ટર સાહેબ આંબેડકરનું દેહાવસાન છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનમાં થયું તેમનું અવસાન ક્યારે થયું હતું છ ડિસેમ્બર ઓગણીસો ને છપ્પનમાં પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન ઓગણીસો નેવુંમાં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇલ્કાબથી નવાજવામાં આવ્યા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયાને ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન તો બાબા સાહેબને ભારત રત્ન ભારત રત્ન વિશે હું શરૂઆતમાં તમને માહિતી આપી કે આપણો ભારતનો સર્વાધિક સન્માન પુરસ્કાર છે તો એ એમના અવસાન બાદ આપવામાં આવેલો છે એટલા માટે મરણોત્તર ભારત રત્ન થી એમને નવાજવામાં આવ્યા તો આવા મહાન દેશભક્ત વંચિતોના ઉદ્ધારક ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષર એવા બાબા સાહેબ આંબેડકરની હૃદય પર્વ વંદન તો અહીં આપણું આ લેશન છે એ કમ્પ્લીટ થાય છે વર્કબુક્સ સ્વાધ્યાયમાં તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે